श्री स्वामीनारायण भगवान ने जय योगी अपवाद कर से आ अक्षरधाम नी पुरुषोत्तम नारायण नी सभा से ठेठो ठेठ कनेक्शन महाराज सुधी अने आप जोवा जाइए तो महाराज अने संतो गुणाती संतो बधा एक ज छे એટલે ગમે ત્યાંથી શરૂઆત કરીએ તો એ મેર મળી જાય. આ અક્ષરધામની પુરુષોત્તમ નારાયણની સભા છે, સામાન્ય સભા નથી. યોગી બાપા કહે છે સામાન્ય સભા નથી. હા, મારા સાથે ઘન કનેક્શન છે. આ મંડપમાં બેઠા છીએ તે અક્ષરધામમાં બેઠા છીએ. આ મંડપમાં બેઠા છીએ એ અક્ષરધામમાં બેઠા છીએ. મનાય છે? ક્યાંથી મનાય? આપણામાં ઘણા બધા દોષો હોય એને લીધે બ્રેક વાગે. આ અક્ષરધામની સભા એવું માનતા ઉપરથી મનાય, હા હા પાડે, પણ અંતરથી ખરેખર મનાય નહીં. નહીં તો આ તો અક્ષરધામની સભા કેટલું મોટું પદ. આ મનમાં બેઠા છીએ ભગવાન અને સંતનું મહાત્મા જાણતો હોય, ભગવાન અને સંતનું મહાત્મા જાણતો હોય તે તો જેમ ચકોર પક્ષી ચંદ્રમા સામું જોઈ રહે તેમ સામેથી સેવા ગોતતો રહે. સેવા ગોતતો રહે, દર્શનની નહીં. ક્યાંથી ક્યાં કનેક્શન યોગી આપે? કહ્યું ભગવાન સંતનું મહાત્મા જાણતો હોય તે તો જેમ ચકોર પક્ષી ચંદ્રમા સામું જોઈ રહે. એના કીર્તનો પણ બનાવ્યા છે. તેમ સામેથી સેવા ગોતતો રહે. સ્વામી સાથે બેસવાનું ગોતે નહીં, સેવા ગોતતો રહે. મારે શું સેવા કરવાની છે એ જ મનમાં હોય. તો બીજા બધા આ પદ મળે તો સ્વામી સાથે બેસવાનું મન થાય, સ્વામી સાથે બેસી લઈએ. જીંદે ત્યારે તો સૌ સેવા કરે, જીંદે ત્યારે તો સૌ સેવા કરે. એ કરતા નથી જીંદે તો, પણ સાથે સ્વામી કહેવું કે જીંદે ત્યારે તો સૌ સેવા કરે, પણ પોતાની જાતે ગોતીની સેવા કરે તે ખરું. ગુરુ સાહેબ આ યોગી વાણી છે. પત્તો ન પડે આપણે, પણ પોતાની જાતે ગોતીની સેવા કરી દે. મહિમા હોય તેને ભક્તિ વિના ન રહેવાય. એને બીજું કંઈ યાદ જ ના આવે. મહિમા હોય તો ભગવાનમાં સંતો હરિભક્તોમાં જ લીન રહે. બીજો દાફળિયા મારે જ નહીં. મહિમા તે ભક્તિ વિના. શરીર સારું ના હોય તો એ કથામાં બેસે, શરીર સારું ના હોય તો એ કથામાં બેસે. તો એ કંઈ ફોલ્ડી થઈ હોય તો મોટો દે આપતકાળ માની લઈએ. શરીર સારું ના હોય તો કથામાં બેસે અને સેવા કરે તો આશીર્વાદ થાય. આશીર્વાદ સહેલું નથી. અંતરનું જે આશીર્વાદ, અંતરની જે રાજીપો હોય એ તો બહુ દુર્લભ છે. આમથા આમથા આમ હાથ જોડે
ਡੋਕੀ ਹਲਾ ਮਨੁੱਖ ਕੰਮ ਮੈਂ ਪਾਈ ਹੈ ਸਹੀ ਸਾਰੂ ਨਾ ਹੋਏ ਤਾਂ ਕਥਾ ਵੈਸੇ ਸੇਵਾ ਕਰੇ ਤਾਂ ਆਸ਼ੀਰਵਾਦ ਥਾਏ ਦਇਆ ਥਾਏ ਅને ਬળ મળે આ બધું કર્મ હોય છે જ એમને આમથું હોય તો આમથું જતું રહે આમથું હોય ને આમથું જતું રહે જે જેને માટે પરસેવ પાડ્યો હોય એટલે સેવા ભક્તિ કરી હોય તો એ ટકે બીજી બધું તો આવે ને જતું રહે આવે ને જતું રહે ટકે જ નહીં સેવા કરવાનું ભીડો ખમવાનું મન થાય ત્યારે ગુણ આવ્યા કહેવાય સેવા કરવાનું ભીડો ખમવાનું મન થાય ત્યારે ગુણ આવ્યા કહેવાય સત્પુરુષના ગુણ આવ્યા હોય ત્યારે જયંતિ ઉજી કહેવાય સત્પુરુષના ગુણ આવ્યા હોય ત્યારે જયંતિ ઉજી કહેવાય તો એવી જયંતિ તો ક્યારે આપણે ક્યારે ઉજવીશું એ પ્રશ્ન છે સામાન્ય ઉપર ઉપરથી બધા હો હો ઈસો ઈસો એ જયંતિ તો ઉજવાય પણ ખરી જયંતિ યોગી આપણ મને આપણા મનમાં આપણે તો બધું બહુ ગરીબ છીએ પણ સાંઈ બાપા એમણે કરી બતાવ્યું છે ધામધૂમથી અને કહ્યું છે પ્રમાણ એનાથી પણ ઘણું અધિક કર્યું છે સદાન સાંઈ મહારાજની જેમ